नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय गणित चैप्टर चौथों सादा समीकरण में अपने स्वाध्याय 4.2 विषय बात करीशू। तो विद्यार्थी मित्रों, स्वाध्याय 4.2 नो पहलो प्रश्न एवो छे के नीचे ने तमारे चल ने अलग करवा माटेनु प्रथम पगलू कहो अने पछी उकेल शोधो। एमां पहलो दाखलो छे x-1=0। पहलो दाखलो शुं छे? x-1=0। उकेल आपणे मेळवानो छे। तो विद्यार्थी मित्रों, खास तमे ध्यान आपजो, आगळना लेक्चरमां शीखी गया आपणे। तो हवे आमां शुं करवानुं छे? तो के जे अचळ पद छे, आ x सिवाय आपणो चल छे, अचळ पद शुं छे? -1। एने बराबरनी जमणी बाजू लई जवानुं, बराबरनी जमणी बाजु। एटले के आ रीतना जो x बराबर, हवे आ बाजू शुं वधशे? x। ઉકેલ મેળવવો છે આપણે, એટલે એક્સ વધશે, અને આ બાજુ લઈ જાઓ એટલે અહીંયા ઝીરો હતા, -1ને આ બાજુ બરાબર લઈ જાઓ એટલે +1 થઈ જાય, નિશાની બદલાઈ જશે। તમે આ અચળ પદને બરાબરની બીજી બાજુ લઈ જશો એટલે આપણી નિશાની બદલાઈ જશે। કેવી થઈ જાય? અહીંયા આગળ માઇનસ હતી તો બરાબરની આ બાજુ આવશે તો કેવી નિશાની થઈ જશે? પ્લસ થઈ જશે। હવે તેથી આપણે એક્સ બરાબર શું મળી જશે? 0+1 એટલે 1 મળી જશે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં કાંઈ નથી, થોડુંક તમે ધ્યાન આપશો એટલે બધા દાખલા તમને આવડી જશે। હું બીજો એક દાખલો લઉં, x-1=5 તમારો ત્રીજો દાખલો છે, x-1=5। આ દાખલામાં શું કરવાનું? મેં તમને કીધું એ પ્રમાણે ડાબી બાજુ તમારે એક્સ એમનેમ રાખવાનો, ડાબી બાજુ એક્સ એમનેમ રાખવાનો, -1ને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે આ બાજુ શું હતા? 5। આ બાજુ 5 હતા, હવે -1 આ બાજુ આવશે તો કેવા થઈ જશે? +1। તેથી આપણે શું મળશે? x=5 ને 1 6, આ આપણો જવાબ બરાબર। હજી એક દાખલો લઈએ આપણે, ચલો y+4=-4, y+4=-4, આવો દાખલો છે આપણો બરાબર, દાખલા નંબર 8। એમાં જો હવે હું વાયને આ બાજુ રાખું, એમ નામ y=4ને આ બાજુ લઈ જાઉં, 4ની આગળ કેવી નિશાની છે? પ્લસ આ બાજુ થાય છે જશે તો -4 થશે, વરી પાસે આ -4, એમ નામ આ -4 આ બાજુ આવી જશે। તો હવે ઓછે ઓછે વત્તા આપણે આગળ શીખી ગયા, ઓછે ઓછે વત્તા કરવાનો સરવાળો, નિશાની મોટા પદની, મોટું પદ તો 4 જ છે એટલે અહીંયા આપણે y=4 મળશે, -4 ને 4 8, આ આપણો જવાબ। તો આવા પહેલાં પ્રશ્નના દાખલાના તમારે બીજા ઉદાહરણ તમારે દાખલા ગણવાના છે, મેં તમને એક્ઝામ્પલ આપી દીધા। ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો જોશું આપણે, બીજા પ્રશ્નમાં શું કહે છે? જો p·7=4, p·7=4। હવે આમાં તમારે શું કરવાનું છે? તમારે પીનો ઉકેલ મેળવવાનો છે, પી બરાબર શું થાય? તો હું આ પી છે એને એમને રાખીશ, હવે આ પીના ભાંગાકારમાં 7 છે, જો પીના ભાંગાકારમાં 7 છે તો ભાંગાકાર હોય એને બરાબરની આ બાજુ લઈ જવા હોય, બરાબરની આ બાજુ, તો એ ગુણાકારમાં આવશે સંખ્યા, ક્યાં આવશે? ગુણાકારમાં। હું એક સ્ટેપ વધારે કરીશ તમને શીખડાવવા માટે, પી બરાબર અહીંયા 4 હતા એને ગુણ્યા 7, સમજાણું? હવે આ રીતના થશે, જ્યારે ચલના ભાંગાકારમાં જે સંખ્યા હોય એ બરાબરની આ બાજુ આવશે ત્યારે એ ગુણાકારમાં આવશે, કેમાં આવશે? ગુણાકારમાં। તો આપણે પી બરાબર મળી ગયું, હવે શું મળશે? 7 × 4 = 28, આ આપણો જવાબ બરાબર। હજી એક દાખલો લઈએ આપણે, 4x=25, 4x=25। હવે આ દાખલામાં તમારે એક્સની કિંમત મેળવવી છે, જો એક્સ એટલે આપણે ઉકેલ મેળવવો છે, તો એક્સના ગુણાકારમાં 4 છે, એ ગુણાકારમાં 4 હોય તો એ બરાબરની આ બાજુ આવે તો એ ભાંગાકારમાં આવશે, કેમાં આવશે? ભાગાકારમાં, કેમાં આવશે? ભાગાકારમાં। ટૂંકમાં તમારે યાદ રાખવાનું,
बराबर की डाबी बाजू सरवाड़ो होने बराबर की जमनी बाजू लई जाओ हो तो बादबाकी थे, बराबर की डाबी बाजू बादबाकी होने जमनी बाजू लई जा तो सरवाड़ो थे। भांगाकार में जो संख्या हो बराबर आ बाजू आए तो गुणाकार में आशे, गुणाकार में जो संख्या हो भागाकार में जैसे। आटलू याद रही जाए एटले तमने दाखला आवड़ी जशे। तेथी एक साय राखो चार क्या जैसे अँ भागाकार में पच्चीस ना पच्चीस भागा चार आ आपणो जवाब। त्यार पछी हजी एक दाखलो लई आपणे वीस टी बराबर माइनस दस छेलो क्यों छे एच हवे अहीं टी चल की किंमत आपणे मेळवी छे तो वीस क्या जाए दस ना माइनस दस ना भागाकार में मींडू मींडू उड़ाड़ दई तो अहीं जवाब शू हो टी बराबर माइनस एक ना छेद में बे आ आपणो जवाब। तो विद्यार्थी मित्रों हजी आवा दाखला प्रश्न नंबर त्रण अने प्रश्न नंबर चार में छे तो आपणे जोई त्रण में छे वीस पी छेद में त्रण बराबर चालीस आओ आवी रकम छे वीस पी छेद में त्रण बराबर चालीस वीस पी छेद में त्रण बराबर चालीस आ आपणी रकम छे बराबर। हवे एमां चल की किंमत आपणे मेळवानी कीधी हूँ पी ने करता बनावीश पी पेला करता बनशे न बने। सौ प्रथम हूँ आ भागाकार में चलना भागाकार में जे संख्या छे बराबर ने आ बधुं लई जाऊं तो ए गुणाकार में आवशे तेथी वीस पी बराबर चालीस गुणिया त्रण आवी संख्या बनशे। हवे आ वीस रिया ए चलना गुणाकार में छे तो गुणाकार में जे संख्या हो क्या जाशे भागाकार में जाशे तेथी पी बराबर चालीस गुणिया त्रण छेद में वीस। मैं आ संख्या अत्यारे एमनेम राखी गुणाकार नहीं कर्यो छूं काम आ संख्या मारे नीचे उड़ी जाशे एटला माटे वीस दू चालीस तेथी पी बराबर मने मळशे हवे अहीं वही दसूँ बे गुणिया त्रण तेथी पी बराबर त्रण दू ने छ आ रीतना। हजी एक दाखलो तमने दऊ त्रण पी छेद में दस बराबर छ त्रण पी छेद में दस बराबर छ। हवे आज रीतना दाखलो करवानो छे पेला दस छे चलना भांगाकार में छे तो गुणाकार में आवशे तेथी त्रण पी बराबर छ गुणिया दस। हवे फरी पाछू आ पी ने करता बनावशू त्रण अहीं गुणाकार में छे तो क्या जाशे भागाकार में जाशे छ गुणिया दस एम नम छेद में त्रण आ भागाकार में आवी गयो अहींया आना त्रण दू छ भागुडेड़ आपणे तेथी पी बराबर अहीं मळ्यो आपणे बे गुणिया दस तेथी पी बराबर वीस केटला मळ्या वीस। तो विद्यार्थी मित्रों आ आपणो स्वाध्याय 4.2 एना दाखला आपणे जोया तो आवाज बीजा दाखला आपणा आइडियल वर्कबुक में अने पाठ्यपुस्तक में आपेला छे ते तमारे आपणे जाते गणवाना छे।